નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાંથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છું બધા? સમાને ચલો અબ હમ આજ પાઠ 3 અને 4 કા એક દો વાક્યો મે ઉત્તર લિખે ઉસકા રિવિઝન કરેંગે, પ્રશ્ન જવાબ કા રિવિઝન કરેંગે. ઠીક હૈ, પાઠ 3 કા પહેલા પ્રશ્ન હૈ, સ્ત્રિયા કહાં બેઠ કર બાતે કરને લગી. तो उसका उत्तर है, स्त्रियां कुएं की पक्की जगह पर बैठकर बातें करने लगी. એટલે કે કુવાની જે પાકી પારી હતી ત્યાં બેસીને વાતો કરવા લાગી. अब दूसरा प्रश्न है, चौथी स्त्री चुपचाप क्यों बैठी थी? तो उसका उत्तर है, चौथी स्त्री चुपचाप इसलिए बैठी थी क्योंकि उसके बेटे में अन्य 3 स्त्रियों के बेटों जैसी कुछ भी विशेषता नहीं थी, इसलिए वो चुपचाप बैठी थी. तीसरा प्रश्न है, स्त्री शक्ति और सामर्थ्य के सामर्थ्य में किसके बेटे की बराबरी कोई नहीं कर सकता? तो उसका उत्तर है, शक्ति और सामर्थ्य में दूसरी स्त्री के बेटे की बराबरी कोई नहीं कर सकता. એટલે કે શક્તિ અને સામર્થ્યમાં બીજી સ્ત્રીના દીકરાની બરાબરી કોઈ ન કરી શકે. ચોથા પ્રશ્ન હૈ, કિસકે બેટે ને અપની માં સે પાણી કા ઘડા લે લિયા? તો ઉસકા ઉત્તર હૈ, ચોથી સ્ત્રી ને સ્ત્રી કે બેટે ને અપની માં સે પાણી કા ઘડા લે લિયા. એટલે કે ચોથી સ્ત્રી ને દીકરાએ એની માં પાસેથી પાણીનો ઘડો લઈ લીધો. પાંચમો પ્રશ્ન હૈ, સ્ત્રીઓ કી બાતે કોણ સુન રહા થા? સ્ત્રીઓ કી બાતે કોણ સુન રહા થા? તો ઉસકા ઉત્તર હૈ, સભી સ્ત્રીઓ કી બાતે ઉનકે પીછે ચલતી હુઈ એક વૃદ્ધ મહિલા સુન રહી થી. એટલે કે બધી સ્ત્રીઓની પાછળ એક માજી, જે વૃદ્ધ મહિલા એટલે કે ગરડા માજી સાંભળી રહ્યા હતા. છઠ્ઠા પ્રશ્ન હૈ, વૃદ્ધ મહિલાને કિસકે બેટે કો સચ્ચા હીરા બતાયા? તો ઉસકા ઉત્તર હૈ, વૃદ્ધ મહિલાને ચોથી સ્ત્રી કે બેટે કો સચ્ચા હીરા બતાયા. એટલે કે ગરડા માજીએ ચોથી સ્ત્રીના દીકરાને સાચો હીરો કીધો, બતાવ્યો. એમ સાતમા પ્રશ્ન હૈ, આદમી સચ્ચા હીરા કેસે સકતા હૈ? આદમી आदमी अपने ज्ञान और गुण को कर्म के अनुसार कर्म में उतार कर बड़ों की सेवा कर सेवा और जरूरतमंदों की मदद करके सच्चा हीरा बन सकता है. फिर से मैं उत्तर बोल रही हूँ, आदमी अपने ज्ञान और गुणों को कर्म में उतार कर बड़ों की सेवा और जरूरतमंदों की मदद करके सच्चा हीरा बन सकता है. એટલે કે માણસ પોતાના કર્મ, સારા કર્મ, જ્ઞાન હોય તો સારા કર્મ કરી શકાય અને જરૂરતમંદોની સેવા કરીને પણ સચ્ચા હીરા બની શકાય. આ હતો આપણો ત્રીજા પાઠના પ્રશ્નના જવાબ. હવે પાઠ ચારના પ્રશ્ન જવાબ છે. પ્રશ્નો કે એક દો વાક્યો મેં ઉત્તર લખીએ. પહેલા પ્રશ્ન હૈ, પત્ર લિખને વાલે કા પતા ક્યા હૈ? તો કે ઉસકા ઉત્તર હૈ, માતૃછાયા, ઊંચી શેરી, ગાંવ મેશપુરા, તહસીલ સાભર, જિલ્લા બનાસકાંઠા. આ એનું એડ્રેસ લખેલું છે. ઠીક હૈ, અબ દૂસરા પ્રશ્ન, પત્ર મેં ક્યા વર્ણન ક્યા હૈ? તો ઉસકા ઉત્તર હૈ, પત્ર મેં ભારતીય નાગરિકો કી અપને કર્તવ્યો કે પ્રતિ લાપરવાહી ઓર સરકાર કે પ્રતિ શિકાયતી ખેદ કા વર્ણન કિયા હૈ? પત્રમાં શેનું વર્ણન કરેલું છે?
तो उसका उत्तर पत्र में भारतीय नागरिकों की अपने कर्तव्यों के प्रति लापरवाही और सरकार के प्रति शिकायती खेद का वर्णन किया है। नागरिकों जो भारत ना नागरिकों छे ई पोतानु कर्तव्य निभावता नथी, लापरवाही छे, सरकार नी लापरवाही होय नी शिकायतों नु वर्णन करेलू छे। तीसरा प्रश्न, डॉक्टर कलाम ने अपने संदेश की शुरुआत में क्या पूछा है? तो उसका उत्तर है, डॉक्टर कलाम ने अपने संदेश की शुरुआत में पूछा है, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? यदि हाँ तो उसे पढ़िए, वरना मर्जी आपकी। એટલે કે તમારા માટે, તમારા દેશ માટે 10 મિનિટનો સમય છે, જો સમય હોય તો આ પત્ર પડો, નહીતર મરજી તમારી। ચોથા પ્રશ્ન હૈ, લોકો કો નગરપાલિકા સે ક્યા શિકાયત રહેતી હૈ? એટલે કે લોકોને નગરપાલિકાઓ થી શું શિકાયત, એટલે કે શું ફરિયાદ છે? लोगों को नगरपालिका से यह शिकायत रहती है कि वह नियमित रूप से कचरा नहीं उठाते, सफाई नहीं करती। એટલે કે નગરપાલિકાના કાર્યકરો છે જે નિયમિત રૂપે કચરો નથી લઈ જતા અને સાફ સફાઈ પણ નથી કરતા। પાંચમો પ્રશ્ન હે, દુનિયા કા સર્વશ્રેષ્ઠ હવાઈ અડ્ડા કહાં હૈ? તો દુનિયાનો સર્વશ્રેષ્ઠ હવાઈ અડ્ડા એટલે કે શું કહેવાય? હવાઈ અડ્ડા એટલે કે છઠ્ઠા પ્રશ્ન, આચર રોડ પર શામ કે સમય કાર ચલાને કે લિયે કિતના ટેક્સ ભુગતાન કરના પડતા હૈ? तो उसका उत्तर है, आचर रोड पर शाम के समय कार चलाने के लिए तकरीबन 60 रुपये टैक्स भुगतान करना पड़ता है। એટલે કે આચર રોડ પર સાંજના સમયે જો તમારે અહીંયા કાર ચલાવી હોય તો ટેક્સ ભરવો પડે અને ટેક્સ છે 60 રૂપિયા। સાતમો પ્રશ્ન હૈ, પત્ર કે અંત મેં કિરણને હર્ષ કે પરિવાર જનોં કો ક્યા કહા હૈ? તો ઉસકા ઉત્તર હૈ, પત્ર કે અંત મેં કિરણને હર્ષ કે પરિવારજનો કો પ્રણામ કહા હૈ? એટલે કે કાગળના અંતમાં કિરણે હર્ષના પરિવારને પ્રણામ કીધું છે। આઠમો પ્રશ્ન હૈ, હમારે દેશની સ્વચ્છતા કી જિમ્મેદારી કિસકી હૈ? તો ઉસકા ઉત્તર હૈ, હમારે દેશ સ્વચ્છતા કી જિમ્મેદારી સ્થાનીય પ્રશંસા મતલબ ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ એવમ મહાનગરપાલિકાઓ કે સાથ હમ સબકી હૈ। એટલે કે સ્વચ્છતા ની જિમ્મેદારી નગરપાલિકાઓ ગ્રામ પંચાયતો મહાનગરપાલિકાઓ અને સાથે સાથે આપણી પણ જવાબદારી સાફ સફાઈ રાખવાની છે। ये थे पाठ 3 और 4 के प्रश्नों के उत्तर, 1-2 वाक्य के प्रश्नों के उत्तर, इसका रिवीजन मैंने आपको करवाया है। अब ये सारे प्रश्न आपको रफ बुक में लिखकर रिवीजन फिर से करना है। ठीक है बच्चों, आज का हिंदी का अभ्यास यहीं समाप्त करते हैं। नमस्कार बच्चों।